તોકતે વાવાઝોડાને પગલે આવેલા વરસાદને લઈને તમામ ખેડૂત જગતમાં નિરાશા વ્યાપી રહી છે, ત્યારે અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખાસ કરીને ઉનાળુ ડાંગરના પાકને કરોડોનું નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। તોકતે વાવાઝોડાને પગલે આવેલા વરસાદને લઈને તમામ ખેડૂત જગતમાં નિરાશા વ્યાપી રહી છે, ત્યારે અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખાસ કરીને ઉનાળુ ડાંગરના પાકને કરોડોનું નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। અંકલેશ્વર તેમજ હાંસોટ પંથકમાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે। આ વખતે ખેડૂતોએ મોટી આશા અને અપેક્ષા સાથે ડાંગરનું વાવેતર કર્યું હતું, જોકે બે દિવસમાં આ વાવાઝોડા અને વરસાદે ખેડૂતોની આશા પર સૌથી વધુ પાણી ફેરવી દીધું છે। ચાલુ સાલે ડાંગરનો પાક મબલક હોવાથી વધુ ઉપજ મળે તેવી આશા સેવી હતી। ખેડૂતો દ્વારા ઉનાળાની મધ્યમાં ડાંગરની કાપણી કરી તેને સૂકવવા માટે ખુલ્લા મેદાનમાં સૂર્ય દેવતાના સાનિધ્યમાં મૂકવામાં આવે છે। ડાંગરને સૂકવ્યા બાદ બોરીમાં ભરી વેપારીઓને આપવામાં આવે છે, પરંતુ ખુલ્લામાં સૂકવેલી ડાંગર પર આ વખતે બે જ દિવસના વાવાઝોડા અને વરસાદે તૈયાર પાક ઉપર પાણી ફેરવી દેતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે। એક તરફ મોંઘા બિયારણ મોંઘા ખાતર સાથે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આ ઉપરાંત ખેતમજૂરને પણ ચૂકવવાના થતા પૈસાએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે। અંકલેશ્વર અને હાંસોટની વાત કરીએ તો આ તાલુકાઓમાં હજાર હેક્ટર જમીનમાં જે રીતે ડાંગરનું વાવેતર થયું છે અને જે રીતે સૂકવણીની પ્રક્રિયા ચાલતી હતી એમાં આ વાવાઝોડાએ ભારે ખાના ખરાબી સર્જી છે। અંદાજે કરોડોથી વધુ રૂપિયાનું નુકસાન ખેડૂતોને આ વખતે સહેવું પડશે, કારણ કે પડતર ભાવ જે હોય એના કરતાં પણ ઓછા ભાવમાં ડાંગર વેચવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। કુદરતની કહેર હંમેશા ધરતીના તાત પર જ કેમ વરસે છે એ સવાલ ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યો છે, ત્યારે સરકાર પણ આ બાબતે યોગ્ય વિચાર કરે અને બારે મહિના મહેનત કરીને ડાંગર સહિતના અન્ય પાકો પકવતા ખેડૂતોને યોગ્ય વળતર અપાવે, ક્યાં તો રાહત પેકેજ જાહેર કરે એ ઇચ્છનીય છે। મોંગીબેન મોહનભાઈ પટેલ અમારા ભાત કાઢ્યું ખેતરમાંથી, તે ખડીમાં ટપાવા રાખેલું છે, તે બધું વરસાદમાં પલાજ ગયું ને નુકસાન થયું આવીને જોડાવને વરસાદમાં, ને હજુ પાંચ વીઘા તો અમારું ઊભું જ છે પાણીમાં જ છે, તે તો હવે આશા જ નથી અમારે। હા, બહુ મોટું નુકસાન થયું ભાઈ। હું હજાટ ગામથી કમલેશભાઈ પટેલ, અહીંયા અમારે ડાંગરનો જે પાક હતો એ પાક ખેતરમાંથી લાવી અને આખા ગામના ખેડૂતોનું અહીંયા અમે એકત્રિત કરી અને ડાંગર સૂકવવા માટે ભેગું કરીએ છીએ। એ ડાંગરનો પાક વાવાઝોડું અને વરસાદને લીધે બગાડ થઈ ગયેલો છે, પાણી ભરાઈ ગયા વરસાદથી, અને લગભગ એકાદ કરોડ જેટલું આખા ગામના ખેડૂતોનું ડાંગરનું પાક અહીંયા પાણીમાં બગાડ થઈ ગયેલ છે, જેને લીધે આજે અમારે ઘણી નુકસાની ભોગવવાની આવી છે, અને ઉપરથી ડાંગરના ભાવ સારા મળતા નથી, અને આ પાણીમાં બગડેલું ડાંગરનો પાક એનો શું ભાવ વેપારીઓ આપે એ તો વેપારી જ જાણે। આજે ખેડૂત એકદમ લાચાર છે, જેને લઈને હવે સરકાર શું પગલાં લે અને અમને ખેડૂતોને શું થાય એ એક વિચારવા જેવી વાત છે। એટલે દર વર્ષે આ રીતના બગાડ થાય છે, કમોસમી વરસાદ આવી જાય છે, અને વરસાદ ન આવે તો વેપારીઓ સારો ભાવ નથી આપતા, મજૂરી મોંઘી થઈ જાય છે, ખાટોળો મોંઘું થાય, તે ઉપરાંત ખેડૂતોના ભાવોમાં કોઈ વધારો થતો નથી, દર વર્ષે ભાવ ઓછા મળે અને મજૂરી અને ખાટર પાણી અને ખર્ચો વધતો જાય છે, ડીઝલથી ટ્રેક્ટરનું બધો જ ખર્ચો। મારું નામ ઠાકોરભાઈ રહીજીભાઈ પટેલ, હું હજારતનો રહેવાસી છું, હું પોતે ખેડૂત છું। અહીંયા અંકલેશ્વર હાંસોટ તાલુકામાં હજારો એક હેક્ટર એમાં ડાંગરનું વાવેતર કરવામાં આવેલું છે, અને આ સાલ વરસાદને વાવી જવાથી લગભગ કરોડોનું નુકસાન, કરોડો ઉપરનું નુકસાન આ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે, અને અત્યારે હાલ બી જે ડાંગર છે એ પાણીમાં છે, ને હવે દર વર્ષે અમે ખેડૂતો આ ઉનાળું ડાંગર બનાવીને મેદાનમાં સૂકવીને વેપારીને આપતા હોય છે, આ સાલ કોઈ વેપારી પર લેવા માટે અહીંયા કોઈ આવવા માટે તૈયાર નથી, જેથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। એ
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।